નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે એકલવ્ય કોમર્સમાં ધોરણ બાર આંકડા શાસ્ત્ર ભાગ બે પ્રકરણ એક સંભાવના આપણે ઉદાહરણની ચર્ચા કરી રહ્યા છીએ વધારે ડિટેલમાં સ્ટડી કરવા માટે અને કોઈ ક્વેરી હોય તો એને સોલ્વ કરવા માટે ઉદાહરણ સત્તરની છેલ્લે આપણે ચર્ચા કરી હતી અત્યારે આપણે ચર્ચા કરવાની છે ઉદાહરણ અઢારની ઉદાહરણ અઢારમાં તમને કીધું છે કે એક પેટીમાં કુલ દસ ચિઠ્ઠી છે જે પૈકી ત્રણ ચિઠ્ઠીઓ ઇનામને પાત્ર છે મતલબ તમારી પાસે કુલ ચિઠ્ઠી છે દસ એ દસ ચિઠ્ઠીમાંથી ઇનામને પાત્ર હોય એવી ચિઠ્ઠી છે ત્રણ તો ઇનામને પાત્ર હોય એવી ત્રણ ચિઠ્ઠી છે તો ઇનામને પાત્ર ન હોય એવી ચિઠ્ઠી કેટલી હશે સાત કુલ ચિઠ્ઠી હશે દસ બરાબર કથન નામ રીતે એનો આન્સર આવશે પિસ્તાલીસ એટલે એન બરાબર થશે પિસ્તાલીસ હવે કથન ને ઈનામ મળે તેની સંભાવના આપણે શોધવાની છે તો ઇનામ ક્યારે મળે તમને એ વિચારો તો ઇનામ ત્યારે જ મળે જો તમારી પાસે ત્રણ ચિઠ્ઠી હોય એમાંથી તમે જે ઇનામને પાત્ર મતલબ દસ ચિઠ્ઠીમાંથી ત્રણ ચિઠ્ઠી ઇનામને પાત્ર છે મતલબ તમે ઇનામને પાત્ર ચિઠ્ઠી છે એ તમે લો તો જ તમને ઇનામ છે મળવાનું છે હવે કથનને ઈનામ મળે એ ઘટના અહીંયા કીધી છે એ એને આપણે નામ આપી દઈશું ઘટના એ બરાબર હવે આપણી પાસે અહીંયા હવે જુઓ

તો ઇનામને પાત્ર ન હોય તેવી ચિઠ્ઠીની સંખ્યા કેટલી છે સાત સાતમાંથી તમે બે ચિઠ્ઠી લ્યો તો એ ઇનામને પાત્ર ન હોય કારણ કે સાતે સાત ચિઠ્ઠી ઇનામને પાત્ર નથી તો આના પરિણામ આવશે સેવનસી ટુનો આન્સર કેટલો આવે એકવીસ અને પ્રોબેબિલિટી ઓફ પ્રોબેબિલિટી ઓફ એ ડેશ થશે કારણ કે ઘટના એ એટલે ઈનામ મળે છે ઘટના એ ડેશ એટલે ઈનામ મળતું નથી એટલે પ્રોબેબિલિટી ઓફ એ ડેસ ઇઝ ઇક્વલ ટુ એમ અપોન એન તો એમ આપણને મળે છે એકવીસ અને એન છે પિસ્તાલીસ એટલે એકવીસના છેદમાં પિસ્તાલીસ એટલે આપણો જવાબ આવશે સાત તેરી એકવીસ અને પંદર તેરી પિસ્તાલીસ બરાબર ઓકે હવે આપણે પી ઓફ એ જોઈએ છીએ પી ઓફ એ એટલે ઇનામ મળે તેની સંભાવના તો જુઓ પી ઓફ

એટલે આપણો આન્સર આવશે છેદ માં પંદર બરાબર તો કથનને ઈનામ મળે તેની સંભાવના થશે આઠના માં પંદર હવે જુઓ અહીંયા ઘણા વિદ્યાર્થીઓને ક્વેશ્ચન હશે કે ભાઈ કથનને ઈનામ મળે તેની સંભાવના આપણે જોઈતી હતી બરાબર તો આપણે ડાયરેક્ટ થ્રી સી ટુ શું કામ ન લીધું એમ ઇઝ ઇક્વલ ટુ થ્રી સી ટુ સુકામ ન લીધું બરાબર થ્રી સી ટુ લ્યો તો તમારો આન્સર કેટલો આવે ત્રણના છેદમાં પિસ્તાલીસ બરાબર એટલે એકના છેદમાં પંદર આન્સર આવે હવે જુઓ એનું એક્સપ્લાનેશન અહીંયા છે કે કુલ દસ ચીઠી છે એમાંથી ત્રણ ચિઠ્ઠી છે ઇનામને પાત્ર છે સાત ચીઠી છે એ ઈનામને પાત્ર નથી કુલ દસ ચીઠીઓમાંથી બે યાદ રીતે પસંદ કરવામાં આવે તો નિદર્શ અવકાશના પરસ્પર નિવારક નિશેષ અને સમસંભાવી પરિણામો આ રીતે હોય મતલબ આ તમને એનનું સિલેક્શન કઈ રીતે કરવું એ કીધું છે હવે જુઓ તમને એમ થશે કે ભાઈ અહીંયા આપણે થ્રી સી ટુ ડાયરેક્ટ સુકામ ન લીધું મતલબ આપેલી છે ઈનામ તો તો જ આપણને લાગવાનું ને કે જો ઈનામને પાત્ર ચિઠ્ઠી હોય એ જ આપણે લઈએ તો જ આપણને ઈનામ મળે પણ અહીંયા જો તમને યાદચ્છીક રીતે બે ચીઠીઓ ઉપાડવાનું કીધું છે બરાબર યાદચ્છીક રીતે એટલે કે રેન્ડમલી રેન્ડમલી મીન્સ કે એમાં તમારે શક્ય બધી બધા જ પરિણામો છે એ દર્શાવવા પડે તો કથન નામનો બાળક છે એ એ પેટીમાંથી બે બે ઉપાડે ઉપાડે છે છે હવે જુઓ જે માની કે એક ચિઠ્ઠી ઇનામને પાત્ર પણ હોય અને એક ન પણ હોય તો પણ એને ઈનામ તો મળવાનું જ છે બરાબર તો આપણે એની અલગ અલગ ઘણી બધી સંભાવના શોધવી પડે કે ભાઈ એક ચિઠ્ઠી ઇનામને પાત્ર હોય એક ન હોય અથવા તો બંને ચિઠ્ઠી છે ઈનામને પાત્ર હોય બરાબર એટલે આપણે શું કર્યું કે અલગ અલગ રીતે કેલ્ક્યુલેશન ન કરવું પડે એટલા માટે પહેલાં ઈનામને પાત્ર હોય એ ઘટના એ કીધું ઈનામને પાત્ર ન હોય એ ઘટના એ ડેશ કીધું તો આપણે એ ડેશની સંભાવના શોધી અને વન માઇનસ પી ઓફ એ ડેશ કહે એટલે આપણને પી ઓફ એ મળી જાય હવે આપણા દાખલાને બીજી રીતે કેલ્ક્યુલેટ કરવો હોય તો ત્રણ ચીઠી જે ઇનામને પાત્ર છે તો ત્રણમાંથી તમે એક ઇનામને પાત્ર લ્યો અને બાકીની જે સાત છે એમાંથી એક લ્યો તોય તમને ઇનામ તો મળવાનું જ છે થ્રી સી વન એટલે થ્રી સેવન સી વન એટલે સેવન જે તમારો આન્સર આવશે એકવીસ બરાબર અથવા તો એવું પણ બને કે બંને ચિઠ્ઠી છે ઈનામને પાત્ર હોય એટલે થ્રી સી થ્રી સી નો આન્સર આવશે થ્રી બરાબર તો આપણો આન્સર શું આવે લાસ્ટમાં આ રીતે આવે જુઓ એક ચિઠ્ઠી ઇનામને પાત્ર અને એક નહીં કારણ કે એક ચિઠ્ઠી ઇનામને પાત્ર હોય તો તમને ઇનામ તો મળવાનું જ છે અથવા એવું પણ બની શકે કે એક બંને છે ઈનામને પાત્ર હોય ઇનામને પાત્ર હોય આ રીતે પણ આપણી સંભાવના છે એ શોધી શકીએ તો મેં હમણાં તમને હમણાં તમને શીખવાડ્યું એ જ રીતે કે દસ સીટી છે કુલ એમાંથી ત્રણ ઇનામને પાત્ર છે તો થ્રી સી ટુ એટલે બંને ઇનામને પાત્ર મળે તો આન્સર ત્રણ આવે વચ્ચે અથવા હતું એટલે આપણે શું કરવું પડે પ્લસ એક ઇનામને પાત્ર હોય અને એક ન હોય એક ન હોય એટલે સાતમાંથી એક લેવી પડે તો થ્રી સીવન એટલે થ્રી સેવન સીવન એટલે સેવન તો તમારો આન્સર કેટલો આવે એકવીસ હવે આ બંને જે આપણે સંભાવના છે એનો સરવાળો કરીએ તો એમ ટુ કેટલા થાય થ્રી પ્લસ વન એટલે ચોવીસ થાશે થ્રી પ્લસ વન એટલે કેટલા થશે એન બરાબર સોરી એમ બરાબર ચોવીસ અને એન બરાબર તો આપણી પાસે છે જ પિસ્તાલીસ તો પણ તમારો આન્સર સેમ જ આવે તો તમારી તમને જે ઇનામ મળે એની સંભાવના પી ઓફ એ લખો તો તમારો આન્સર આવે ચોવીસના છેદમાં પિસ્તાલીસ એટલે આઠ તેરી ચોવીસ અને પંદર તેરી પિસ્તાલીસ એટલે એ રીતે તમારે સમ કેલ્ક્યુલેટ કરવો હોય તોય ચાલે અને આ રીતે કરવો હોય તોય ચાલે મને લાગે કે આપણે જે હમણાં મેં તમને બીજી મેથડ શીખવાડી એ તમારા માટે કદાચ વધારે અનુકૂળ રહેશે કારણ કે આ થોડુંક તમને સમજવામાં અટપટું લાગે એ લોકોએ એટલા માટે એવું કર્યું છે કે સીધો આન્સર મળી જાય અને અલગ અલગ સંભાવના વિશે વિચારવું ન પડે પણ આપણે સંભાવના વિશે વિચારવું હોય અને આપણને ફાવે છે તો તમને એક ચિઠ્ઠી ઇનામવાળી મળે તોય તમને ઇનામ મળવાનું જ છે અને બે ચિઠ્ઠી મળે તોય ઇનામ મળવાનું જ છે તો બંને ચિઠ્ઠી ઇનામને પાત્ર હોય અથવા તો એવું પણ બની શકે કે એક ઇનામને પાત્ર હોય અને એક ન હોય બરાબર આ રીતે કરો તો પણ તમારા આન્સર છે સેમ આવશે તો આ જે ઇલસ્ટ્રેશન છે તમે બંને રીતે કેલ્ક્યુલેટ કરી શકો ઓકે અત્યાર સુધી આપણે જે ઇલસ્ટ્રેશન કર્યા એ સ્વાદી એક પોઈન્ટ બેના દાખલા જેવા હતા ત્યારબાદ આપણે સંભાવનાનો સરવાળાનો નિયમ છે એના સમ કરવાના છે સંભાવનાનો સરવાળોનો નિયમ આપણને ખ્યાલ જ છે ફરી એકવાર રિપીટ કરી દઈએ પી ઓફ એ યોગ બી ઇઝ ટુ પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છે બી બે ઘટના માટેનો અને આ છે ત્રણ ઘટના માટેનો બરાબર નોર્મલ કન્ડિશનમાં સંભાવનાનો નિયમ છે હવે માની લો કે એ અને બી પરસ્પર નિવારક ઘટના હોય તો એ યોગ બી ઇઝ ટુ શું થશે પી ઓફ એ પ્લસ પી ઓફ બી એવી જ રીતના ત્રણ ઘટના માટે પરસ્પર નિવારક હોય તો શું થાશે પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી અને પરસ્પર નિવારક અને નિશેષ હોય તો શું થાય નિશેષ હોય એનો મતલબ શું થાય કે એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ યુ થાય મતલબ પ્રોબેબિલિટી ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ વન થાય અને નિવારક હોય એટલે એ છેદ બી ફાઇવ થાય મતલબ એ છેદ છેદ ઘટના તો આમાં આવશે જ નહીં પણ પી ઓફ એ પ્લસ પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ વન તમે લખી શકો અને ત્રણ ઘટનામાં પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી ઇઝ ઇક્વલ ટુ તમે વન લખી શકો ક્યારે લખી શકો તો કે જ્યારે પરસ્પર નિવારક અને નિશેષ બંને હોય ત્યારે બરાબર હવે એના જેવું જ એક ઉદાહરણ છે ઉદાહરણ ઓગણીસ ઉદાહરણ ઓગણીસમાં તમને કીધું છે કે પ્રથમ પચાસ પ્રાકૃતિક સંખ્યાઓમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ એક સંખ્યા બે અથવા ત્રણની ગુણક હોય તેની સંભાવના શોધો હવે જો બહુ ઈઝી તમને કીધેલું છે બહુ ઇઝી કેલ્ક્યુલેશન છે યાદચ્છિક શબ્દ આવાનો જ છે કારણ કે સંભાવના છે એટલે રેન્ડમલી જ આપણે સિલેક્ટ કરીએ છીએ સંભાવનામાં તો બહુ ઈઝી છે બેનો ગુણક ને ત્રણનો ગુણક એટલે બેનો ઘડ્યો અને ત્રણનો ઘડ્યો તો પણ આપણો યુ છે એ એકથી પચાસનો છે ને કારણ કે પચાસ પ્રાકૃતિક સંખ્યા એટલે વન ટુ થ્રીથી લઈ અને પચાસ સુધી આવે તો હવે આપણે બેનો ગુણક એક 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 લખવા બેસીએ તો બહુ લેન્ધી કેલ્ક્યુલેશન થઈ જાય એટલે આપણે શું કરવાનું કે જે આપણને બેનો ગુણક કીધું છે ને તો બેનો ઘડિયો તો તમારી પાસે છેલ્લો અંક કયો છે યુની અંદર પચાસ છેલ્લો અંક યુ ની અંદર કયો છે પચાસ છે એ વન ટુ થ્રી થી લઈ અને પચાસ પચાસ સુધી એટલે છેલ્લો અંક આપણી પાસે પચાસ છે તો આપણે જે પસંદ કરેલી સંખ્યા છે બેનો ગુણક હોય તો પચાસ છે બેની ગુણક છે કે નહીં એ ચેક કરવાનું તો પચાસ ભાંગ્યા બે કરવાનું જો પચાસ ભાંગ્યા બે થાય તો આપણે એ જે સંખ્યા ભાગાકારમાં આવે છે મતલબ પચાસ ભાગ્યા બે કરો એટલે આપણો આન્સર આવશે પચીસ તો એ જે સંખ્યા પચીસ આવે છે એટલી સંખ્યા બેની ગુણક હશે ફરી વખત સમજી લો પાંચની એ બેની ગુણક હોય એના આપણે નામ આપી દઈએ ઘટના એ હવે ઘટના એના સાનુકૂળ પરિણામો લખવા હોય તો બેની ગુણક એટલે બે ચાર છ આઠ એ રીતે એ રીતે તમે પચાસ સુધી લખી શકો પણ આપણે બધા લખવાની જરૂર નથી કારણ કે બહુ મોટા મોટી સંખ્યા છે એટલા માટે તો હવે અહીંયા આપણે બધા પરિણામ નથી લખતા તો તમને ખબર કેમ પડશે કે એમ ઇક્વલ ટુ કેટલા આવશે તો એના માટેની શોર્ટકટ રીત છે કે છેલ્લે તમે આપણે યુમાં જે છેલ્લી સંખ્યા છે એ બેની ગુણક છે કે નહીં હા છે તો પચાસ ભાંગ્યા બે કરો પચાસ ભાંગ્યા બે કરો અને એ જે આન્સર આવે પચીસ એ તમારા સાનુકૂળ પરિણામ હોય બરાબર અને એમ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે પચીસ જુઓ અહીંયા કીધેલું જ છે તમને એમ ઇઝ ઇક્વલ ટુ પચીસ છે તો પી ઓફ એ ઇઝ ટુ એમ ઓફ ઓને એટલે પચીસના છેદમાં પચાસ પછી ત્રણની ગુણક કીધું છે તો એને આપણે ઘટના બી નામ આપી દઈએ ત્રણની ગુણક એટલે ત્રણ છ નવ અને ક્યાં કેટલા સુધી લેવા તો તમે પચાસ ભાંગ્યા ત્રણ કરો જો પૂર્ણાંકમાં આન્સર આવે તો જે સંખ્યા એની ગુણક હોય નહીતર ન હોય આપણે પચાસ ભાંગ્યા બે કરતા હતા તો પચીસ આવતા હતા એ પૂર્ણાંકમાં આવતા હતા એટલા માટે પચાસ છે એ બેની ગુણક હોય પણ તમે પચાસ ભાંગ્યા ત્રણ કરો તો પોઈન્ટમાં આન્સર આવે એટલે પચાસ ત્રણની ગુણક નથી પછી ઓગણપચાસ જો પચાસ ન નીકળે તો એક એક સ્ટેપ પાછળ જતું જવાનું પચાસ પહેલાં ઓગણપચાસ આવે ઓગણપચાસ ભાંગ્યા ત્રણ કરો તોય તમારો આન્સર છે પોઈન્ટમાં આવશે મતલબ એ ત્રણની ગુણક નથી પણ તમે અડતાલીસ ભાંગ્યા ત્રણ કરશો એટલે તમારો આન્સર આવશે સોળ જે રાઉન્ડ ફિકર છે મતલબ પૂર્ણાંકમાં છે એટલે છેલ્લી સંખ્યા આવશે અહીંયા અડતાલીસ અને એમ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે સોળ મતલબ ત્રણ છ નવ અને અડતાલીસ સુધી એ આપણી ત્રણની ગુણક છે કહેવાય એટલે એમ ઇઝ ઇક્વલ ટુ સોળ આવશે તો પ્રોબેબિલિટી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ એમ આપો ને એટલે સોળના છેદમાં પચાસ હવે આપણને કીધું છે શું કે બે અથવા ત્રણની ગુણક હોય તો બે અથવા ત્રણની ગુણક હોય એટલે કઈ થઈ ગઈ સંભાવનાનો સરવાળાનો નિયમ આવે બરાબર તો બેની ગુણકોએ ઘટના એ અથવા એટલે યોગ ત્રણની ગુણકોએ ઘટના બી એટલે આપણે એ યોગ બી શોધવાના છે તો સંભાવનાના સરવાળાના નિયમ પ્રમાણે આપણી પાસે પી ઓફ એ અને પી ઓફ બી છે પણ આપણે એ છેદ બી છે શોધવા પડે બરાબર તો પી ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી તો આપણે એ છેદ બી શોધવા પડે અને એ છેદ બી એટલે શું થશે વચ્ચે અને લાગી જાય બે અને ત્રણની ગુણક હોય બે અને ત્રણની ગુણક એટલે કે છની ગુણક હોય એટલે એમ ઇઝ ઇક્વલ ટુ થશે છ છનો ઘડ્યો છ ની ગુણક એટલે છનો ઘડિયો છ એકુ છ છ દુ બાર છતેરી અઢાર પછી જો પચાસ સુધી છ ની ગુણક જેટલી આવતી હોય એટલી લખવાની તો પચાસ ભાગ્યા છ કરો તો પોઈન્ટમાં જવાબ આવશે એટલે પચાસ છની ગુણક ન હોય ઓગણપચાસ ભાંગ્યા છ કરો તોય પોઈન્ટમાં જવાબ આવશે એટલે એ પણ ન હોય અડતાલીસ ભાંગ્યા છ કરો એટલે તમારો જવાબ આવશે આઠ એટલે છની ગુણક છેલ્લી સંખ્યા અડતાલીસ આવે અને એમ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે આઠ તો પ્રોબેબિલિટી ઓફ એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ થશે આઠના છેદમાં પચાસ હવે આપણી પાસે બધું જ છે તો આપણે સંભાવનાના સરવાળાના નિયમમાં ડાયરેક્ટ સંભાવના મૂકવાની છે પી ઓફ એ છે આપણી પાસે પચીસના છેદમાં પચાસ પ્લસ પી ઓફ બી છે સોળના છેદમાં પચાસ અને એ છેદ બી છે આઠના છેદમાં પચાસ તો બધાના છેદ છે એ સરખા જ છે એટલે છેદમાં પચાસ આવે પચીસ પ્લસ સોળ માઇનસ આઠ પચીસ પ્લસ સોળ માઇનસ આઠ કરશો એટલે આપણો આન્સર આવશે તેત્રીસના છેદમાં પચાસ બરાબર આ રીતે આપણે સમજે કેલ્ક્યુલેટ કરવાનો છે ઓકે અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણ વીસ છે એનાથી શરૂઆત કરીશું બહુ ઇઝી ઉદાહરણ છે અને ત્યારબાદ આ જે ડોક્ટરનું ઉદાહરણ આપેલું છે સમાચાર પત્રનું ઉદાહરણ આપેલું છે આપણે એની ચર્ચા કરીશું અને તમારા સિલેબસમાં સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ સુધી જ છે શરતી સંભાવનાએ આપણા સિલેબસમાં નથી એટલે આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ સુધીને હિલસ્ટ્રેશન થઈ જશે એટલે આપણા આ ચેપ્ટરના જે ઉદાહરણો છે એ પૂરા કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર